ઢોકળા કોને પસંદ ના હોય, આપણા ગુજરાતીઓમાં સિગ્નેચર ડીશ છે. પણ હા, મારવાડીઓ ઢોકળા ખાતા હોય છે, પણ એ ગુજરાતી ઢોકળા કરતાં થોડા અલગ રીતે બનાવતા હોય છે. હા, ટેસ્ટ એનો થોડો સિમિલર મળશે તમને, પણ આપણે એનું બેટર કેવી રીતે બનાવવું એ અહીંયા જોવાના છીએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અહીંયા જોવાના છીએ મારવાડી ઢોકળા. ચલો મારી સાથે એની રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા એક મિક્સિંગ બાઉલમાં હાફ કપ મોગર દાળ લેવાની છે, મગની મોગર દાળ, પીળી આવે છે એ. હાફ કપ અડદ દાળ અને હાફ કપ જેટલી ચણાની દાળ લેવાની છે. આ ત્રણેય દાળને આપણે બે વખત પાણીથી વોશ કરી લઈએ. હવે આ એક્સ્ટ્રા પાણી કાઢી અને આપણે એને પલાળવાની છે. એક ગ્લાસ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને એને 3-1 કલાક માટે પલળવા માટે રહેવા દેવાની. સાઈડમાં બીજા મિક્સિંગ બાઉલમાં 3 કપ જેટલા ચોખા લેવાના. અહીંયા મેં કોલમ રાઈસ લીધા છે, તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો, ખાલી બાસમતી રાઈસ નહીં લેવાના. એને 2-3 વખત પાણીથી વોશ કરી લેવાના. સારી રીતે વોશ થઈ જાય એટલે આ પાણી કાઢી નાખવાનું છે અને એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને એને પણ 3 કલાક માટે પલળવા માટે રહેવા દેવાના છે. ત્રણ કલાક થઈ જાય એટલે આપણે એમાંથી પાણી કાઢી નાખવાનું છે અને મિક્સર જારમાં ચોખા લઈ લઈએ. પહેલાં 1 વખત મિક્સર ચલાવવાનું અને હવે આપણે સાઈડમાં 2 કપ જેટલી છાશ ગરમ કરી છે એ આમાં થોડી થોડી એડ કરવાની અને ક્રશ કરતું જવાનું છે. છાશ અહીંયા ખાટી લેવાની છે અને એને 9 શેકી ગરમ કરી છે અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. જેવું ઢોકળા જેવું જ કરીએ છીએ એવું દરદરું એવું પીસવાનું છે. બેટરને આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે દાળને પણ મિક્સર જારમાં લઈ લેવાની છે, એમાંથી પાણી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈએ. દાળને પીસી લઈએ. પીસતી વખતે 1/2 બાઉલ જેટલું પાણી એડ થયું છે મારે. સારી રીતે પીસાઈ ગયું છે, દરદરું એવું પીસવાનું છે. હવે જે ચોખા આપણે પીસ્યા છે એ આમાં લઈ લેવાના. બંનેને સાથે 1 વખત મિક્સિંગ માટે પીસી લઈએ. ઉભરાય નહીં એટલે અડધું જ લેવાનું છે અને બધું જ સારી રીતે બેટર મિક્સ કરી લઈએ. દાળ ચોખાનું બેટર મિક્સ થઈ ગયું છે સારી રીતે અને એને આપણે 1 વાસણમાં કાઢી લઈએ. સાંકડા વાસણમાં એટલે કાઢીએ છીએ કે આથો સારી રીતે આવે. હવે ઢાંકણ બંધ કરી અને 7-8 કલાક માટે તડકામાં રહેવા દેવાનું, અથવા કોઈ પણ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં રાખી શકાય. એકદમ સરસ આથો આવી ગયો છે, 7-8 કલાક થઈ ગયા છે. હવે સારી રીતે આપણે પહેલાં 1 વખત હલાવી અને એની અંદર 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની, 1/2 ટેબલસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બેટરને આપણે થોડું પાતળું કરી લેવાનું, થોડું પાણી એડ કરીને. અહીંયા 4-5 ટેબલસ્પૂન પાણી નાખી અને બેટરને થોડું પાતળું કરી લીધું છે, વધારે નહીં. હવે 2-3 ચમચા જેટલું અલગ બેટર લેવાનું છે
એટલે ઢોકળા બને ત્યારે સારી રીતે ફૂલે। સાઈડમાં એક સ્ટીમર ગરમ કરવા લઈએ। ગેસ ચાલુ કરી અને સ્ટીમરમાં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે, 3 ગ્લાસ જેટલું, અને થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે। હવે આપણે એને પહેલેથી જ ગરમ કરવા રાખી દઈએ અને સાઈડમાં 1 વાટકીમાં 1 ટેબલસ્પૂન પાણી અને 1 ટીસ્પૂન તેલ લેવાનું અને 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા એડ કરી સારી રીતે મિક્સ કરી અને ઢોકળાના બેટરમાં લઈ લેવાનું છે। આ પ્રોસિજર કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બને છે। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। એકદમ ફૂલી અને બેટર તૈયાર થશે। હવે એને થાળીમાં લઈ લેવાનું છે। થાળી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે। હવે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર ઢોકળાને 12-15 મિનિટ માટે થવા માટે રહેવા દેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની। હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ। 15 મિનિટ થઈ ગઈ છે। અને નાઇફથી ચેક કરી લેવાનું। નાઇફ એકદમ સાફ આવે છે, ઢોકળા સરસ ચડી ગયા છે। હવે આપણે થાળીને બહાર કાઢી લઈએ। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે અને ફૂલી અને સરસ એવા બન્યા છે। સાઈડમાં 1 વઘારિયામાં તેલ લેવાનું છે, 1 ટેબલસ્પૂન લઈએ। એની અંદર 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન આખું જીરું, 1/2 ટીસ્પૂન સફેદ તલ અને 1/4 ટીસ્પૂન હિંગ લેવાની છે। થોડા મીઠા લીમડાના પાન લેવાના અને ગેસની ફ્લેમ બંધ જ કરી લેવાની અને આ વઘાર ઢોકળા ઉપર એડ કરી લઈએ। સ્પૂનની મદદથી સ્પ્રેડ કરી લેવાનું। ઢોકળાને હવે કટ કરી લઈશું। અહીંયા હું સ્ક્વેરમાં જ કટ કરી રહી છું। આને આપણે તીખી લસણની ચટણી જોડે સર્વ કરવાના છે, એટલે ઉપરથી લાલ મરચું પાવડર નથી છાંટ્યો, નહીં તો તમે સ્પ્રિંકલ કરી શકો છો। તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સ્પોન્જી એવા તૈયાર થયા છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। આ ઢોકળા લસણની ચટણી અને તેલ સાથે ખૂબ સારા લાગે છે। એને મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે, તો રાજસ્થાની મારવાડના સ્પેશિયલ ઢોકળા આપણા સર્વ થઈ ગયા છે। સો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ, હેપી।